हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग ऑल ऑफ यू। केम छो बधा? रेडी? फाइन, सारू। चलो आगळ वधीए। आपणे क्यो टॉपिक भणी रह्या हता? आपणे खास तमारा मगजनी अंदर कीप करीने राखजो, आपणे चालू हतुं पुष्पना प्रकार, आई मीन मूळ प्रकांड अने पर्ण आपणे क्लियर करी दीधुं छे। अने हवे आपणे जे भणी रह्या हता ए क्यूं हतुं? पुष्पना प्रकार। आपणे चक्रना आधारे पुष्पना प्रकार भणी गया, કેટલા ચક્ર આવેલા છે બરાબર, એના આધારે સંપૂર્ણ પુષ્પ, અપૂર્ણ પુષ્પ, લિંગી પુષ્પ, મીન્સ કે એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી એટલે કે ઉભયલિંગી પુષ્પ ભણી ગયા। આ સિવાયના નિયમિત પુષ્પ અને અનિયમિત પુષ્પ પણ આપણે શું થઈ ગયું? ક્લિયર કરી નાખ્યું। અને હવે આવે છે તમારા નિપત્રી પુષ્પ અને અનિપત્રી પુષ્પ પણ ક્લિયર કરી નાખ્યું। દ્વિઅવયવી, ત્રિઅવયવી પુષ્પ, ચતુર્થઅવયવી પુષ્પ અને પંચઅવયવી પુષ્પ પણ આપણે શું કરી ગયા? ક્લિયર કરી ગયા, રાઈટ સ્ટુડન્ટ્સ? તો હવે જે પુષ્પના જ તમારે પ્રકાર પાડવાના છે, થોડુંક સ્લાઇટલી કેવું હશે કે પહેલી વખત આવે છે પણ હવે ક્લિયર થઈ જશે। ચલો જોવો શું કહે છે। તમે કોના આધારે પ્રકાર પાડો છો પહેલાં તો કે બીજા સહીની સાપેક્ષે, બીજા સહીને સાપેક્ષે વજ્રચક્ર, દલચક્ર અને વજ્રચક્ર, દલચક્ર અને કોનું સ્થાન? વજ્રચક્ર, દલચક્ર અને પુકેસરનું સ્થાન, સ્થાનના આધારે પુષ્પના ત્રણ પ્રકાર પડે છે। પુષ્પના કેટલા પ્રકાર પડે છે? ત્રણ પ્રકાર। કેન આઈ રિપીટ દેટ? જો તમને પ્રશ્ન થાય કદાચ કે મેડમ વોટ ઇઝ ધીસ બીજા શય, મે બી મેં તમને કદાચ પ્રીવિયસ લેક્ચરની અંદર કીધું છે કે વજ્રચક્ર, દલચક્ર અને પુકેસર ચક્ર તો ઓલરેડી આવી ગયું છોકરાઓ, પણ હવે આવે છે બીજા શયની સાપેક્ષે। તો બીજા શય શું છે? તો મેં તમને ત્યારે જ કીધું હતું, માનો કે આ સ્ત્રી કેસર હોય, માનો કે ની આ સ્ત્રી કેસર જ છે, તો આ એનો ઉપરનો ભાગ શું થશે? પરાગાશન, આ હશે એની પરાગ વાહિની અને આ હશે એનું બીજા શય। આ શું છે એનું છોકરાઓ? બીજા શય। તો આ બીજા શય છે એની સાપેક્ષે વજ્રચક્ર ક્યાં છે, દલચક્ર ક્યાં છે, પુકેસર ચક્ર ક્યાં છે, એનું સ્થાન ક્યાં છે, એના આધારે પુષ્પના પ્રકાર પાડવાના છે। આ સ્ટ્રક્ચર હું તમને ફરીથી ડ્રો કરાવીશ વધારે ડિટેલમાં જ્યારે આપણે સ્ત્રી કેસર ભણશું ત્યારે। તો એના આધારે પુષ્પના ત્રણ પ્રકાર પડે છે। એના આધારે પુષ્પના કેટલા પ્રકાર પડે છે છોકરાઓ? ત્રણ પ્રકાર પડે છે। ક્યાં ત્રણ? તો કે અધોજાયી પુષ્પ, પરિજાયી પુષ્પ અને ઉપરીજાયી પુષ્પ। ક્યાં ત્રણ પ્રકાર પડે છે? પહેલું છે ઈ અધોજાયી પુષ્પ, બીજો પ્રકાર પડે છે ઈ કયો છે? પરિજાયી પુષ્પ, અને જે ત્રીજો પ્રકાર પડે છે ઈ કયો છે? ઉપરીજાયી પુષ્પ। ત્રીજો પ્રકાર પડે છે ઈ કયો છે? ઉપરીજાયી પુષ્પ। એમાંથી અધોજાયી, પરિજાયી અને ઉપરીજાયી, ખબર છે મને કે થોડાક નામ કેવા છે, ટિપિકલ છે તમને થોડી, પણ જેવું તમે ડિટેલમાં ભણશો ને એટલે તરત યાદ રહી જશે છોકરાઓ। પહેલો પ્રકાર લઉં છું અહીંયાથી હું, અધોજાયી પુષ્પ। પહેલો પ્રકાર પડે છે એ કયો છે? અધોજાયી પુષ્પ। કોને કહેવાય અધોજાયી પુષ્પ? તો સમજજો બરાબર, અહીંયા સ્ત્રી કેસર ઉચ્ચસ્થ સ્થાને હોય છે, એમ કહી શકું બીજા શય અહીંયા ઉચ્ચસ્થ સ્થાને હોય છે। બીજા શય અહીંયા ક્યાં હોય છે? ઉચ્ચસ્થ સ્થાને હોય છે, એટલે ક્યાં હોય છે? ઉપરની તરફ હોય છે। જ્યારે જ્યારે બાકીના બધા જ ભાગો, બાકીના બધા જ ભાગો બરાબર તેની નીચેની તરફથી ઉત્પન્ન થાય છે, તેની નીચેની તરફથી શું થાય છે? ઉત્પન્ન થાય છે। સમજો, બીજા શય સૌથી ઉપર
અને એની નીચે વજ્ર ચક્ર દલ ચક્ર અને પુકેસર ચક્ર તો સૌથી ઉપર આવેલું હશે બીજા સઈ અથવા તમે કહી શકો શ્રીકેસર તો આ પ્રકારના પુષ્પને અધોજાઈ પુષ્પ કહેવામાં આવે આ પ્રકારના પુષ્પને શું કહેવામાં આવે છોકરાઓ અધોજાઈ પુષ્પ કહેવામાં આવે છે ક્લિયર કરજો વ્યવસ્થિત રીતે માઇન્ડમાં અહીંયા આ પ્રકારના બીજા સઈને શું કહેવાય આ પ્રકારના બીજા સઈને ઉચ્ચસ્થ બીજા સઈ કહેવાય આ પ્રકારના બીજા સઈને શું કહેવાય ઉચ્ચસ્થ બીજા સઈ કહેવાય એટલે કે જો પુષ્પ અધો જાય તો બીજા જઈ બીજા સઈ ઉચ્ચસ્થ પુષ્પ અધો જાય પ્રકારનું તો બીજા સઈ કેવું હશે ઉચ્ચસ્થ પ્રકારનું બીજા સઈ કેવું હશે ઉચ્ચસ્થ પ્રકારનું આવું કેમાં જોવા મળે દાખલા તરીકે રાઈ જાસૂદ અને રીંગણ આ પ્રકારનું ઉચ્ચસ્થ બીજા સઈ અને આ પ્રકારના અધોજાઈ પુષ્પના ઉદાહરણ કોણ છે રાઈ જાસૂદ અને રીંગણ કોણ છે ઉદાહરણ રાઈ જાસૂદ અને રીંગણ આ પ્રકારના પુષ્પને અધોજાઈ પુષ્પ કહેવામાં આવે છે હું પોલીસ સાઈડ ફિગર ડ્રો કરું છું સમજો ફિગરની અંદર તમારે થોડું ધ્યાન આપવું પડશે હું આ થોડુંક રિમૂવ કરી નાખું સમજાઈ તો ગયું ને આટલી વસ્તુ આકૃતિમાં જોશો તો વધારે ખ્યાલ આવી જશે ડોન્ટ વરી ચલો થઈ ગયું બીજા સે હવે શું કહે છે જો બાકીના બધા ભાગો એટલે તમે આ ટાઈપનું ડ્રો કરી શકો ને સૌથી ઉપર આ હશે તો બાકીના બધા ભાગો નીચેની તરફથી ઉત્પન્ન થાય છે એટલે આ પછી ન્યાથી એની પાખડીઓ હશે સેમ થિંગ ઇઝ ધેટ યો ન્યાથી એની બધી આ પેટલ્સ હશે નીચેની ભાગોથી દર્શાવવાનું છે આવી રીતના એની નીચેથી ઉત્પન્ન થશે અને જો એકચ્યુઅલી છે ને આખું ગોળ હશે અહીંયા આ વજ્રપત્ર છે આ શું છે વજ્રપત્ર આ શું હશે દલપત્ર આ શું હશે દલપત્ર આખું આ બંને સાઈડ આ શું કહે છે પુકેસર તમે જોયું અને આ શું છે બીજા સે સૌથી નીચે તો આ બંને આ ત્રણે ત્રણ નીચેથી જ ઉત્પન્ન થાય આમ એના નીચેથી જ આ પણ અહીંયાથી ભલે કીધું અહીંયા પણ હાવ નીચેથી જ કરવાનું અને બીજા સે ક્યાં હશે ઉચ્ચસ્થ તમે કહેશો કે ના મેડમ આ તો ઉપર આવ્યું ને છોકરાઓ નીચેથી ઉત્પન્ન થાય પછી ભલે ને એની ઉપર જતું રહે હું શું કહું છું નીચેથી ઉત્પન્ન થાય પછી ભલે ને એની નીચે જતું રહે સાવ નીચેથી તમે હજી નીચેથી સાવ કરી નાખો ને તોય ચાલે સાવ અહીંયાથી જ ક્લિયર થાય છે તો જો આ પ્રકારનું હશે કે એ બીજા સાઈ સૌથી ઉપરના સ્થાને આવેલું હશે તો આ પ્રકારના પુષ્પને શું કહેવામાં આવે અધોજાઈ પુષ્પ અને આ પ્રકારના બીજા સાઈને શું કહેવામાં આવે ઉચ્ચસ્થ બીજા સાઈ આ પ્રકારના પુષ્પને શું કહેવામાં આવે અધોજાઈ પુષ્પ અને બીજા સઈને ઉચ્ચસ્થ બીજા સઈ રાઈ જાસૂદ અને રીંગણ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ નીટ એક્ઝામ્પલ આકૃતિ આપી દે અને ઓળખવાનું કે બની શકે કે તમને શું આપી દે ફિગર આપી દે અને આઈડેન્ટિફિકેશનનું પૂછી શકે ક્લિયર સ્ટુડન્ટ ચલો આ થઈ ગયો તમારો પહેલો પ્રકાર હવે આપણે થોડાક આગળ વધીએ બીજા પ્રકારના પુષ્પમાં પરિજાઈ પુષ્પમાં ચલો Thank you.
સેકન્ડ છે જે પુષ્પનો પ્રકાર ઈ કયો છે પરિજાઈ પ્રકારનો પુષ્પ ઓલામાં બીજા સે ક્યાં હતું ઉચ્ચસ્થ સ્થાન ઉપર અહીંયા કહું છું બીજા સે છે એ ઉચ્ચસ્થ સ્થાને નથી મધ્યમ લેવલે છે અને ન્યાથી જ બાકીના બીજા ભાગો ચાલુ થાય એટલે મતલબ કે બીજા સે વજ્રચક્ર દલચક્ર અને પુકેસર ચક્ર એક જ સ્થાનેથી ઉત્પન્ન થાય તો આ પ્રકારના પુષ્પને પરિજાઈ પુષ્પ કહેવામાં આવે અને આ પ્રકારના બીજાશયને અધઃ અધસ્થ બીજાશય કહેવાય આ પ્રકારના બીજાશયને શું કહેવાય અધઃ અધસ્થ બીજાશય કહેવાય ચલો સેકન્ડરી પ્રકારનું આપણે જોઈએ તો શું કહે છે પરિજાઈ પુષ્પ બીજો પ્રકાર કયો પડે છે પરિજાઈ પુષ્પ શું છે પરિજાઈ પુષ્પ તો વાઇઝ ટોટલી ડિફરન્ટ ફ્રોમ ધ અનધર વન બીજા પુષ્પ કરતાં આની અંદર શું અલગ છે તો આ પ્રકારના પુષ્પની અંદર આ પ્રકારના પુષ્પની અંદર આ પ્રકારના પુષ્પની અંદર યાદ રાખજો બીજા સે ક્યાં છે ઓલામાં ઉચ્ચસ્થ સ્થાને હતું અહીંયા બીજા સે મધ્યમ લેવલે છે બીજા સે મધ્યમાં હશે અહીંયા બીજા સે ક્યાં હશે મધ્યમાં હશે જ્યારે બાકીના બધા જ ભાગો જ્યારે બાકીના બધા જ ભાગો એ ક્યાંથી શરૂઆત થશે બાકીના બધા જ ભાગો બીજા સેની સાથે જ અથવા તેજ જગ્યાએથી તેજ જગ્યાએથી શું થાય છે નિર્માણ પામે છે તેજ જગ્યાએથી શું થાય છે નિર્માણ પામે છે તો આ પ્રકારના પુષ્પને શું કહેવામાં આવે પરિજાઈ પુષ્પ આ પ્રકારના પુષ્પને શું કહેવાય છોકરાઓ ડોન્ટ બી ફોગોટ પરિજાઈ પુષ્પ અને આ પ્રકારના સમજજો અને આ પ્રકારના બીજા સૈને અર્ધ અધસ્થ આ પ્રકારના બીજા સૈને અધસ્થ બીજાશય કહેવાય ક્લિયર છોકરાઓ બે બધું સાથે ચાલુ થાય ઓલામાં શું હતું નીચેથી આમાં બંને સાથે ચાલુ થાય છે બધા ચક્રો બંને મીન્સ કે બધા તો આ પ્રકારના બીજા સૈને પરિજાઈ વિશ્વ કહેવાય અર્ધ અધસ્થ ઉદાહરણમાં છે જરદાળુ ગુલાબ અને આલુ વૃક્ષ દાખલા તરીકે જરદાળુ ગુલાબ અને ત્રીજું ઉદાહરણ કયું છે છોકરાઓ આલુ વૃક્ષ ક્લિયર આની પણ આપણે ફિગર જોઈ લઈએ સિમ્પલ વસ્તુ છે બંને સાથે જ હોય આ પ્રકારના પુષ્પની અંદર બીજા સય અહીંયા ખાસ યાદ રાખજો કોણ બીજા સય મધ્યમાં હશે અને જ્યારે બાકીના બધા ભાગો છે બીજા સયની સાથે જ નિર્માણ પામતા હોય તો એ પરિજાઈ પુષ્પ બીજા સય ઓલામાં ઉચ્ચસ્થ સ્થાને હતું અહીંયા અર્ધ અધસ્થ સ્થાને હશે અને આ એના એક્ઝામ્પલ આના શું થઈ ગયા એક્ઝામ્પલ ચલો તો હવે આપણે આ જોઈએ આ પ્રકારના પુષ્પની અંદર શું થાય છે તો સમજજો ફિગર ડ્રો કરું છું ચલો આ મેં ડ્રો કરી નાખ્યું સ્ત્રી કેસર બાકીના બધા ભાગો અહીંયાથી જ ચાલુ થાય છે બાકીના બધા ભાગો અહીંયાથી જ ચાલુ થાય છે તો અહીંયાથી જ સાથે જ બાકીનો જે
અને ત્રીજો ભાઈ છે જે પુકેસર આપણે કહેતા હોય ઈ પુષ્પ ને પરિચય ઈ પુષ્પ કહેવાય જરદાળુ ગુલાબ અને આલુ વૃક્ષ એના એક્ઝામ્પલ છે જરદાળુ ગુલાબ અને આલુ વૃક્ષ શું છે છોકરાઓ એના એક્ઝામ્પલ છે ક્લિયર છોકરાઓ હવે આપણે ત્રીજો પ્રકાર ભણવા જઈ રહ્યા છીએ ઈ કયો છે ઉપરી છાઈ ઈ કયો પ્રકાર છે ઉપરી છાઈ બરાબર છે ચલો ઉપરી છાઈ ઉપર જઈએ હવે આપણે ત્રીજો પ્રકાર છે ઉપરી જાઈ પુષ્પ તો આ પ્રકારના પુષ્પમાં આ પ્રકારના પુષ્પમાં સમજજો પુષ્પાસન સૌથી ઉપર હોય પુષ્પાસન સૌથી પુષ્પાસન એટલે તમને ખબર છે ને શરૂઆતમાં વાત કરી હતી તમને પુષ્પાસન એટલે કે નીચેની તરફ આવેલો દંડમય ભાગ કે પછી ફૂલેલો ભાગ કે કોથળી જેવો ભાગ કે જેની ઉપર ચારે ચાર ચક્ર છે એ શું છે ગોઠવાયેલા છે એની ઉપર ચારે ચાર ચક્ર છે છોકરાઓ એ શું છે ગોઠવાયેલા છે સો અહીંયા પુષ્પાસન છે એ સૌથી ઉપર અહીંયા આખું સેન્ટેન્સ ઇમ્પોર્ટન્ટ છે ઉપરની તરફ હોય છે જ્યારે બીજાશય સંપૂર્ણપણે ઘેરાયેલું હોય બીજાશય સંપૂર્ણપણે શું હોય છે ઘેરાયેલું હોય અને બાકીના બધા જ ભાગો બાકીના બધા જ ભાગો બીજાશયની ઉપરની તરફ ઉત્પન્ન થાય હા બીજા ભાગો બીજાશયની બાકીના બધા જ ભાગો બીજાશયની ઉપરની તરફથી ઉત્પન્ન થાય તો આ પ્રકારના પુષ્પને તો આ પ્રકારના પુષ્પને ઉપરી જાઈ પુષ્પ કહેવાય તો આ પ્રકારના પુષ્પને શું કહેવાય ઉપરી જાઈ પુષ્પ અને આ પ્રકારના બીજાશયને અને આ પ્રકારના બીજાશયને અધસ્થ બીજાશય કહેવાય આ પ્રકારના બીજાશયને આપણે શું કહેશું અધસ્થ બીજાશય આ પ્રકારના બીજાશયને શું કહેવામાં આવે છે અધસ્થ બીજાશય જો સમજો શું કહે છે આ પ્રકારના પુષ્પમાં પુષ્પાસન સૌથી ઉપર એકચ્યુઅલી પુષ્પાસન નીચે હોય એની ઉપર ચારે ચાર ચક્ર હોય અહીંયા પણ એમ જ કહું છું પુષ્પાસન છે એ ઉપર છે અને એની ઉપર જ બધાય ચક્ર છે પણ અહીંયા થયું હું પુષ્પાસને આખી આખા બીજાશયને શું કરી લીધું ઘેરી લીધું પુષ્પાસને આખી આખા બીજાશયને શું કર્યું છોકરાઓ ઘેરી લીધું અને પછી શું થાય પુષ્પાસન
દ્વારા ઘેરાયેલું બીજાશય અને બીજાશયની ઉપર બધા ચક્ર અને બીજાશયની ઉપર બધા ચક્ર આવેલા હશે. બાકીના બધા જ ચક્ર બીજાશયની ઉપરની તરફ આવેલા હોય તો આ પ્રકારના પુષ્પને ઉપરીછાયી પુષ્પ કહેવાય અને આ પ્રકારના બીજાશયને શું કહેવાય? અધ અધસ્થ બીજાશય. આ પ્રકારના બીજાશયને શું કહેવામાં આવે છે? અધ અધસ્થ. નહીં હો, અધ અધસ્થ આગળ ગયું તું. આ પ્રકારના બીજાશયને શું કહેવામાં આવે છે? અધસ્થ બીજાશય. અને આમાં તમારે મૂકવાનું છે દાખલા તરીકે જામફળ અને સૂર્યમુખીના કિરણ પુષ્પ. સૂર્યમુખીના કેવા પુષ્પ? કિરણ પુષ્પ. શું છે? બે પ્રકારના પુષ્પ, કેન્દ્રભિપ્રસારી પ્રકારના અને બહારની તરફ આવેલા પુષ્પ, જેની વાત અત્યારે નથી કરતા આપણે, બરાબર? કેમ કે એ બહુ ટિપિકલ થઈ જશે અત્યારે. તો જામફળ અને સૂર્યમુખીના પુષ્પમાં આવું જોવા મળે છે. તો આ થઈ ગઈ તમારા ત્રીજા પ્રકારની પુષ્પની વાત, બરાબર છે? જે હું તમારી સાથે અત્યારે ફિગરમાં વાત કરું તો જોજો. બીજાશય તો તમારે ડ્રો કરવાનું જ છે આખે આખું. જો આ તમારું શું થઈ ગયું? આટલો ભાગ છે એ ઉપરનો છે, બીજાશયની ઉપરનો ભાગ છે. આ શું થઈ ગયું? ઘેરાયેલો ભાગ, બરાબર. અને ન્યાથી શું વાત કરે છે? અહીંયાથી તમારે ઘેરવાનું છે. અહીંયાથી તમારે શું કરી લેવાનું છે? આખે આખું એને ઘેરી લેવાનું છે. જો અહીંયાથી શું ચાલુ થશે? આ ચલો શું સમજ? આ પછી આખી રચના હશે છોકરા. આમ અંદર બીજા અંડ બને, પણ આ આખું બીજા આ પુષ્પાસન છે. આ શું છે? પુષ્પાસન. એની અંદરથી આ છે ને અહીંયાથી ચાલુ કરજો. આ હું એકદમ ઘાટું બનાવી દઉં. ચલો આ ભાગ તમને ખ્યાલ આવી જશે. આ જે ભાગ છે ને એ બીજાશય છે, પણ જોયું તમે શું? પુષ્પાસને આખે આખા બીજાશયને ઘેરી લીધું. પુષ્પાસને આખે આખા બીજાશયને શું કરી લીધું? ઘેરી લીધું. અને એની ઉપરથી આ વજ્રપત્ર, આ દલપત્ર અને આ પુકેસર. આ શું થઈ ગયું? પુકેસર. તો જે આ પ્રકારનું બીજાશય હશે, સમજો, જે આ પ્રકારનું બીજાશય હશે એને કહેવામાં આવે અધસ્થ બીજાશય. આ પ્રકારના બીજાશયને શું કહેવામાં આવે છે? અધસ્થ બીજાશય. અને આ પ્રકારના પુષ્પને શું કહેવામાં આવે? ઉપરી જાયી પુષ્પ. આ પ્રકારના પુષ્પને શું કહેવામાં આવે છે? ઉપરી જાયી પુષ્પ. અને આ પ્રકારનું જે પુષ્પ છે એના ઉદાહરણ મેં તમને આપ્યા, જામફળ અને સૂર્યમુખીના કિરણ પુષ્પ. અહીંયા મેં ઉદાહરણ આપ્યું એ તમને કયું છે? જામફળ અને સૂર્યમુખીના કિરણ પુષ્પ. હવે છે ને છોકરાઓ, થોડુંક ફોકસ કરજો, થોડુંક ધ્યાન આપજો. અહીંયા તમને સિમ્પલ ભાષામાં ત્રણે ત્રણ સમજાવી દઉં. ત્રણ પ્રકાર, અધોજાઈ, પરિજાઈ અને ઉપરી જાય. અધોજાઈમાં બીજાશય સૌથી ઉપર, પરિજાઈમાં બીજાશય મધ્યમાં અને ઉપરી જાઈમાં બીજાશય સૌથી નીચે. તો જ્યારે બીજાશય ઉપર ત્યારે બાકીના બધા ભાગો નીચે, બીજાશય જ્યારે મધ્યમાં ત્યારે બાકીના બધા ભાગો એની સાથે, અને બીજાશય જ્યારે સૌથી નીચે ત્યારે બાકીના બધા ભાગો એનાથી ઉપર. આમ ઉચ્ચસ્થ બીજાશય, અર્ધ અધસ્થ બીજાશય અને અધસ્થ બીજાશય.
અને અધસ્થ બીજાશય આમ ટોટલ ત્રણ પ્રકારના પુષ્પ ત્રણ પ્રકારના બીજાશય અને એના એક્ઝામ્પલ વિથ એની ફિગર આપણો ટોપિક અહીંયા શું થઈ ગયો ક્લિયર થઈ ગયો હવે ગમે કેમ ન આવે આપણને આવડે જ ક્લિયર સ્ટુડન્ટ્સ એટલું માઇન્ડમાં રાખજો કીપ કરીને રાખજો નવો ટોપિક આપણે ચાલુ કરીએ છીએ હવે પુષ્પના ચારે ચાર ચક્રને પુષ્પના ચારે ચાર ચક્રને સાથે ભણીએ છીએ ઓકે તો જે હવેનો ટોપિક છે આપણો એ કયો મેં તમને વાત કરી ચારે ચાર ચક્ર મેં તમને એ ચારે ચાર ચક્રને બે ડિવિઝનની અંદર ડિવાઈડ કર્યા હતા આવશ્યક ચક્રો અને સહાયક ચક્રો આવશ્યક ચક્રો અને સહાયક ચક્રો સહાયક ચક્રો પાર્ટિસિપેટ નથી કરતા પણ સહાયતા કરે છે તો સૌથી પહેલાં આપણે કોની વાત કરશું સહાયક ચક્રની તો પુષ્પના ચક્ર એમાં પણ આપણે કોની વાત કરશું પુષ્પના ચક્રમાં પણ સૌથી પહેલાં આપણે વાત કરશું સહાયક ચક્રની શેની વાત કરશું છોકરાઓ સહાયક ચક્રની સમજો સરખી રીતના સહાયક ચક્રો છે છોકરાઓ એ બે ચક્રો હોય વજ્રચક્ર અને દલચક્ર આ બંને ચક્ર એવા છે જે સહાયતા કરે છે આ બંને ચક્ર કેવા છે જે સહાયતા કરે છે સૌથી પહેલાં આપણે ઉપાડી લઈએ વજ્રચક્રને તો કે વજ્રચક્ર એ વજ્રપત્રનું બનેલું હોય વજ્રચક્ર શેનું બનેલું હોય છે વજ્રપત્રનું બનેલું હોય સમજાય છે કે નથી સમજાતું હવે સમજો વજ્રપત્ર લીલા રંગનું હોય છે વજ્રપત્ર હંમેશા કેવું હોય લીલા રંગનું આનો અનુભવ તમે ખુદ કર્યો હશે કે જ્યારે કલિકાવસ્થામાં હોય ને પુષ્પ છોકરાઓ ત્યારે આમ લીલા કલરથી ઘેરાયેલો હોય સમજાય છે પુષ્પનો એ જે ભાગ છે એ શું હોય લીલા રંગથી ઘેરાયેલો હોય તો એ હંમેશા કોણ હશે વજ્રપત્ર જે લીલા રંગના હોય છે અને કલિકા અવસ્થામાં વજ્રપત્ર પુષ્પનું શું કરે છે રક્ષણ કરે છે તમે જ વિચારો તો પુષ્પ નવું નવું બન્યું જ હોય અને કોઈ પણ દ્વારા કોઈ પણ પરિબળ દ્વારા કે કોઈ સજીવ દ્વારા કે અન્ય કોઈ ઘટકો કે પરિબળો દ્વારા એના પુકેસર ચક્ર અને શ્રીકેસર ચક્ર પરિપક્વ જ ન થયા નાશ જ પામી ગયા તો વેલ ડેવલપ જ ન થયા તો આખું જે આ કલિકા હશે ને એની બધી બાજુએ ફરતી બાજુએ શું હશે વજ્રપત્ર તો વજ્રપત્ર જ્યારે કલિકા ખુલશે તેની સાથે ખુલશે પણ ત્યારે એને ડેમેજ નહીં થઈ શકે એટલે એટલા માટે કલિકા અવસ્થામાં પુષ્પનું શું કરે છે રક્ષણ કરે છે આમ વજ્રપત્ર એ પુષ્પનું સૌથી બહારનું ચક્ર છે ક્લિયર છોકરાઓ કે કાંઈ ડાઉટ છે વજ્રપત્રને તેના જોડાણના આધારે બે પ્રકારમાં વહેંચે આ તમારે પાછા કુળમાં આવશે ભણવાનું છે એટલે યાદ રાખજો તો એની અંદર આવે યુક્ત વજ્રપત્રી એક આવે યુક્ત વજ્રપત્રી અને એક આવશે એ મુક્ત વજ્રપત્રી જો વજ્રપત્ર જોડાયેલા હોય તો તેવા વજ્રપત્રને તો તેવાને યુક્ત વજ્રપત્રી કહેવાય તો તેના મીન્સ કે માનો કે ત્રણ વજ્રપત્ર છે ચાર વજ્રપત્ર છે બે વજ્રપત્ર છે એકબીજા સાથે જોડાયેલા હોય ને છોકરાઓ આમ તો એને શું કહેવાય યુક્ત એવા વજ્રપત્રને શું કહેવામાં આવે છે યુક્ત વજ્રપત્ર આ બાજુ જઈએ મુક્ત વજ્રપત્રમાં જો વજ્રપત્ર એકબીજા સાથે
જોડાયેલા ન હોય, એકબીજા સાથે જોડાયેલા ન હોય તો તેવા વજ્રપત્રને, અહીંયા ફોકસ કરવાનું છે ન ઉપર, તો વજ્રપત્ર જોડાયેલા ન હોય તો તેવા વજ્રપત્રને મુક્ત વજ્રપત્ર કહેવાય. શું કહેવામાં આવે છે? મુક્ત વજ્રપત્ર કહેવાય. સમજો, આ હતું આમ જોડાણ પામેલું હશે, પણ જો પાસે પાસે હશે ને થોડુંક આમ અડકતું જશે, એકબીજા સાથે એકદમ આમ ઘેરાયેલું કે આચ્છાદિત ન હોય, તો એવું હશે એ કોણ હશે? મુક્ત વજ્રપત્રી. મેં તમારું અહીંયા ટેક્સ્ટ બુકમાં તો આટલું બધું આપ્યું જ નથી છોકરાઓ, તેમ છતાં પણ મેં અહીંયા તમને વધારે પડતું આપવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર? તો થોડુંક ધ્યાનથી સમજો. સૌથી પહેલાં આપણે વજ્રચક્ર સેના બનેલા હોય? વજ્રપત્રના. કીવર્ડને પિકઅપ કરીને જ રાખવાના, બીજું કાંઈ સભા કરવાની જરૂર નથી. કેવા રંગના હોય? લીલા રંગના. કેવા રંગના હોય છે છોકરાઓ? લીલા રંગના હોય છે. કલિકા અવસ્થામાં તેની અંદર જેટલા ચક્ર આવેલા હોય એનું રક્ષણ કરે. વજ્રપત્ર હોય તો એની અંદરના ભાગમાં દલપત્ર, પુકેસર ચક્ર, શ્રીકેસર ચક્ર, તો એ બધાનું શું કરે છે? પુષ્પનું રક્ષણ કરે છે. સૌથી બહારનું ચક્ર છે. જો વજ્રપત્ર જોડાયેલા હોય તો યુક્ત વજ્રપત્રી, અને જો વજ્રપત્ર જોડાયેલા ન હોય તો એને મુક્ત વજ્રપત્રી કહેવામાં આવે છે. તો તેને શું કહેવામાં આવે છે? મુક્ત વજ્રપત્રી. ક્લિયર છોકરાઓ? સેકન્ડ આવે છે દલચક્ર. સેકન્ડ કોણ આવે છે? દલચક્ર, બરાબર? તો ખાસ તમારે જોવાનું છે દલચક્રની અંદર. ચલો હવે લઈએ દલચક્ર. તો કે દલચક્ર એ તમારે ટાઇટલ આપવાનું છે નવું. દલચક્ર એ દલપત્રોનું બનેલું હોય છે. દલચક્ર શેનું બનેલું હોય છે? દલપત્રોનું બનેલું હોય છે, બરાબર છે? એમાં પણ યાદ રાખજો, દલપત્રો તેના રંગ અને દલપત્રો તેના રંગ અને આકારમાં ખૂબ જ વિવિધતા ધરાવે છે. એનો મતલબ શું કાઢશો? કે એટલા બધા, એટલા ખૂબસૂરત એના આકાર હોય. અલ્ટિમેટલી દલપત્રો એટલે છે ને છોકરો પાખડીઓ. આપણે છે ને પુષ્પના શ્રીકેસર ચક્ર કે પુકેસર ચક્ર કે એના વજ્રચક્ર એ કાંઈ લેવા દેવા જ ન હોય. આપણને છે ને શું કામ વજ્રચક્ર ગમે? કેમકે એના વજ્ર, સોરી, પુષ્પ શું કામ ગમે આપણને? કેમકે એની પાખડીઓ. એટલે પાખડીઓ એટલે બીજું કાંઈ નહીં, દલપત્રો. તો તમે બધા જ પુષ્પની અંદર ઓબ્ઝર્વેશન કરવા જાશો તો તેના રંગ અને તેની આકારમાં ખૂબ જ શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. એના બે કાર્ય હોય છે. કેટલા કાર્ય હોય છે? તેના બે કાર્ય હોય છે. પહેલું કાર્ય હું તમને કહું તો એ શું કરે છે? સેમ જે વજ્રપત્ર કરતું હતું હી, કે દલપત્રો તેની અંદરની તરફ આવેલા ચક્રોનું રક્ષણ કરે છે. તેની અંદરની તરફ આવેલા ચક્રોનું શું કરે છે? રક્ષણ કરે છે. સમજાઈ જાય એવું છે, એમાં કાંઈ અઘરું નથી. તેની અંદરની તરફ આવેલા ચક્રોનું શું કરે છે? રક્ષણ કરે છે. આ બાજુ જે બીજું કાર્ય કહું છું, તેના આકર્ષી રંગ અને આકારના લીધે, તેના આકર્ષી રંગ અને આકારના લીધે કીટકોને પરાગનયન માટે આકર્ષે છે. શું કરે છે? કીટકોને પરાગનયન માટે શું કરે છે? આ તમારા માટે નવું છે છોકરા,
શું કહે છે અહીંયા, કેમ કે એની પાસે વિવિધતા છે રંગ અને આકારમાં. કેમાં વિવિધતા છે છોકરા? રંગ અને આકારમાં શું છે? વિવિધતા છે. તો એના બેઝિસ ઉપર કહે છે કે કીટકોને પરાગનયન માટે શું કરે છે? આકર્ષે છે. એટલે પરાગનયન એટલે શું થાય પહેલાં તો તમારે એ સમજવું પડે. પરાગનયન એટલે શું થાય એ પહેલાં તમારે સૌથી પહેલાં સમજવું પડે. પરાગનયન કોને કહેવાય? કે જ્યારે કીટકો કે અહીંયા સ્પેસિફાઈ કીટકો કહે છે, કેમ કે કીટકો છે ને જૈવિક છે. જૈવિક એટલે કોને કહેવાય? સજીવ હોય ને એને જૈવિક કહેવાય. તો પરાગનયન એટલે શું? તો કે જે પૂકેસરમાં બની હોય પરાગરજ, આપણે કેમ નરની અંદર શુક્રકોષો હોય માદાના અંડકોષની બાજુ જાય, એમ પુષ્પની અંદર પૂકેસરમાંથી શું બન્યા હોય? પરાગરજ. એ પરાગરજને ઇંગ્લિશમાં કહેવાય પોલેન્સ. એ પરાગરજ પરાગાસન ઉપર જાય. એટલે કેની ઉપર જાય? સ્ત્રી કેસર ઉપર જાય. પરાગરજ સ્ત્રી કેસર ઉપર જવાની જે પ્રક્રિયા છે એને કહેવાય પરાગનયન. પણ એની પાસે પગ નથી તો દોડીને તો ન જઈ શકે, તો એને કોઈ માધ્યમની કે કોઈ વાહકની જરૂર પડે કે જે એને ત્યાં લઈ જાય. તો ઘણી વખત માનો કે આ પુષ્પ છે, અહીંયા પરાગરજ છે આની ઉપર, તો ત્યાં કીટકો આવીને બેસે. કીટકોના શરીર ઉપર એ પરાગરજ ચોંટી જાય. એ પરાગરજ લઈને કીટક અન્ય પુષ્પ પાસે ફૂલને મિસ્કેમાંથી મધુરસ ચૂસવા માટે નેક્ટર કહેવાય ને જાય, ત્યારે એ પરાગરજ એની પાસે ચોંટી જાય. મિસ્કે ત્યાં પુષ્પ ઉપર આવી જાય તો એને શું કરાયું? પરાગનયન. પણ એ પુષ્પ પાસે જાય શું કામ? એ પુષ્પ પાસે શું કામ જાય? તો જો એની પાસે આકર્ષી રંગ હોય કે એના આકારમાં વિવિધતા હોય તો કીટકોને આ શું થાય? આકર્ષાય. કીટકોને આ શું થાય છોકરાઓ? આકર્ષાય. આ આકર્ષણના લીધેની વાત કરે છે છોકરાઓ. સો આ યાદ રાખજો. હજી એક પોઈન્ટ છે, જો વજ્રપત્ર સોરી જો દલપત્રો જોડાયેલા હોય, જો વજ્ર સોરી દલપત્રો જોડાયેલા હોય તો તેવા દલપત્રોને યુક્ત દલપત્રી કહેવાય. તેવા દલપત્રોને શું કહેવામાં આવે છે? યુક્ત દલપત્રી. બીકોઝ ઓફ જે દલપત્ર છે ને એ શું છે? જોડાયેલા. સેમ કન્સેપ્ટ છે જે વજ્રચક્રમાં આવ્યો હતો, બરાબર. અને આ બાજુ આવશે જો દલપત્રો જોડાયેલા ન હોય, જો વજ્રપત્ર જોડાયેલા ન હોય તો તેવા વજ્રપત્રને. વજ્રપત્ર ઉપર ભણાવ્યું એટલે વારંવાર બોલાઈ જાય છે, તમે સરખી રીતના સમજો. જો દલપત્રો જોડાયેલા હોય તો યુક્ત દલપત્રી, અને જો જોડાયેલા ન હોય તો તેવા દલપત્રોને મુક્ત દલપત્રી કહેવાય. તેને શું કહેવાય? મુક્ત દલપત્રી કહેવાય. ક્લિયર સ્ટુડન્ટ્સ? એનીબડી હેવ એની ડાઉટ અબાઉટ ધેટ? બરાબર છે. ચલો, સો અહીંયા મેં તમને એની પણ વાત કરી દીધી આગળની પણ. તો હવે તમારે સમજવાનું છે, ખાસ હજી એક પોઈન્ટ આપણે બાકી રહેશે, કોનો? દલચક્રનો, એટલે કે દલપત્રનો. એના રંગ છે અને એની આકારની વાત કરે છે. એની અંદર કોની વાત કરે છે? એના રંગ અને એના આકારની વાત કરે છે. ક્લિયર થયું સ્ટુડન્ટ્સ? ચલો, સો નેક્સ્ટ ટોપિકની અંદર આપણે મીન્સ કે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર પાછી આપણે કોનીથી શરૂઆત કરશું? દલચક્ર સાથે. ઓકે સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળ્યા. ત્યાં સુધી આગળના પુષ્પના પ્રકાર, વજ્રચક્ર આખે આખું, દલચક્રના માત્ર બે જ મુદ્દાઓ બાકી છે. બાકી દલચક્ર પણ શું થઈ જશે? પૂરું થઈ જશે. થેન્ક યુ એવરીવન. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળ્યા.